समी શંખેશ્વર તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતા સમી એપીએમસી ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો નોંધણી કરનાર ખેડૂતોના માત્ર 27 મણ ચણા જોખવાના તથા પરિપત્ર સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સોમવારથી તમામ ખેડૂતોના ચણા પૂરેપૂરા નહીં જોખાય તો સમી એપીએમસી ખાતે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હતી. ચાલુ સાલે સમી, રાધનપુર, શંખેશ્વર અને પાટડીના વિસ્તારોની અંદર ચણાનું પ્રમાણ ઉત્પાદન ખૂબ જ પ્રમાણમાં થયું છે, ત્યારે સરકારે ચાલુ સાલે 975 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરવાનું નક્કી કરેલું. પરંતુ સમય જતાં ખેડૂતોનું જે કંઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલું હતું એ સંપૂર્ણપણે ખેડૂતોની ખરીદી થઈ નથી. એટલે હું સરકારને વિનંતી કરું કે જે કંઈ ખેડૂતોના ચણાનું રજીસ્ટ્રેશન કરેલું છે તે ચણા સંપૂર્ણપણે તોલવામાં આવે. હમણાં તાજેતરમાં સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે કે દરેક ખાતા દીઠ 18 મણ ચણા એટલે કે 360 કિલો ચણા તોલવામાં આવશે. તો આ પરિપત્ર તદ્દન ખોટો છે, જેથી કરીને આ પરિપત્રના આધારે ખેડૂતોને ખૂબ જ પ્રકારનું નુકસાન વેઠવાનો વારો આવે એમ છે. તો સરકારને મારી એક નમ્ર આગ્રહભરી વિનંતી છે કે જો આ ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને આ ખેડૂતોને એક સહકારની ભાગરૂપે અમે આવતીકાલે સમી એપીએમસી ખાતે આનું એક મીટિંગ, ખેડૂતોની મીટિંગનું આયોજન કર્યું છે. તો એ ખેડૂતોને સંપૂર્ણ ખેડૂતો વિસ્તારના આવવાના છે અને ખેડૂતોને અમે સાથ સહકાર આપી અને આગળની દિશામાં અમે યોગ્ય પગલાં લેશું એવી મારી સરકારને એક નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન.